हेलो विद्यार्थी मित्रों, केम छो? बधा मजामा मोजमा? केलसी, શું ચાલે છે? તબિયત પાણી બધાની? લહેરમાં. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5ના સમ તમને હોમવર્કમાં આપ્યા હતા. કેટલાકને થઈ ગયા છે, કેટલાકને પ્રોબ્લેમ થયા છે. કાંઈ વાંધો નહીં, ચલો બધા આપણે સોલ્વ કરીએ છીએ એટલે આપણું કામ આગળ ચાલતું થાય. ચાલો તો સૌથી પહેલાં આપણે જે આગળના બધા છે એ આપણે પૂરા કરી નાખીએ. ઉદાહરણ 5.1 પૂરું કર્યું હતું બચ્ચાઓ. 5.2 જુઓ. ચાલો, 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. એટલે લાકડાનું બ્લોક છે, આપણે બુલેટ મારી છે, ગન રાખીને આમ ઉડાડી દેવાના, બરોબર. અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે બુલેટ. એટલે પ્રારંભિક વેગ કાંઈક છે એની પાસે અને છેલ્લે અટકી જાય છે. તો બુલેટ વડે, બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે છે? સરેરાશ અવરોધક બળ કેટલું છે એ તમારે ફાઇન કરવાનું છે. ચાલો, અવરોધક બળ કેવી રીતે મળશે? કેવી રીતે અવરોધક બળ મળશે વિચારો. તો બળ કેવી રીતે મળે? આ કેસમાં સમજી શકાય એવી વાત છે કે દળ અચળ જ રહે છે. અહીંયા સમજી શકાય એવી વાત છે, જોતા ખબર પડે છે. એટલે દળ અચળ છે અને તમારે બળ જોઈએ છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, ફોર્મ્યુલા યાદ કરી લો. તો એમ તમારી પાસે છે, જો એ મળી જાય તો કામ થઈ જાય. હવે એ કેમ મળે વિચારો. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે. યસ, પરફેક્ટ. તમારે એ ફાઇન કરવો પડશે. તો v² - v₀² ઇઝ ઇક્વલ ટુ 2ad, એના ઉપરથી અથવા 2a∆x, એના ઉપરથી તમને પહેલાં શું મળી જશે? એ મળી જશે. એ ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ એમએ, અવરોધક બળ મળી જાય. કામ પૂરું, ફિનિશ. સાવ સિમ્પલ, બરાબર ને? ચાલો તો વધીએ. આપણે શું શું ડેટા છે? ઉદાહરણ નંબર 5.2. ચલો, તમારી પાસે ક્યાં ક્યાં ડેટા છે? તમારી પાસે દળ છે 0.04 કિલોગ્રામ, પ્રારંભિક વેગ છે 90 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ છે 0 મીટર પર સેકન્ડ. ચાલો, પછી તમારી પાસે ∆x છે 0.6 મીટર, કારણ કે 60 સેન્ટીમીટર છે એટલે 0.6 મીટર તમારે જોઈએ છે એફ. ચાલો તો સૌથી પહેલાં આપણે પ્રવેગ ગોતી લઈએ, એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી શું થશે બચ્ચાઓ? v² - v₀² ઇઝ ઇક્વલ ટુ 2a∆x. તો કરી દો એને કરતા, v² એટલે 0 છે કારણ કે અંતિમ વેગ 0, માઇનસ v₀ ડાયરેક્ટ. હાલો હવે સ્ટેપ કાપો, 90² / 2 ∆x છે 0.6, રેડી? એટલે તમને પ્રવેગ મળી જશે. કેલ્સીમાં તમે કરી શકો છો, 90² = 81 / 2 / 0.6 / 6 = 67 50, એટલે -67 50 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ એ મળી ગયો. તો હવે એ ઉપરથી તમને બળ મળી જશે. તો અવરોધક બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, .04 એટલે થશે -270. આઈ થિંક રકમ બધી મોઢે રહી ગઈ છે મોટા ભાગની. તો -270 ન્યૂટન આઈ એફ. ઓકે, વોટ રિપ્રેઝન્ટ નેગેટિવ? નેગેટિવ રિપ્રેઝન્ટ્સ રેઝિસ્ટિવ ફોર્સ, એટલે કે અવરોધક બળ. ઋણ સૂચવે છે કે આ બળ કેવું છે? અવરોધક બળ છે. ક્લિયર? ચાલો વધીએ આગળ. પછી ઉદાહરણ નંબર 5.3. શું છે ઉદાહરણ નંબર 5.3 માં? 5.3 માં એવું છે, જોવો. એમ દળના પદાર્થની ગતિ y = ut, યુ એટલે પ્રારંભિક વેગ, યુટી પ્લસ ½gt² તરીકે વર્ણવાય છે. ઘણી બધી બુકમાં પ્રારંભિક વેગને યુ વડે રિપ્રેઝન્ટ કરે છે, ઘણી બધી બુકમાં v₀ એટલે કે v₀ આપણે જે યુઝ કરીએ છીએ એના વડે રિપ્રેઝન્ટ કરેલ છે. તમે ગમે તે યુઝ કરી શકો છો, ડઝન્ટ મેટર. યુટી પ્લસ ½gt²
तरीके वर्णवाय से पदार्थ पर लागत बल शोधो। सीम्पल प्रश्न है एटले वाय आपेलो छे वाय इज इक्वल टू यूटी प्लस हाफ जी टी स्क्वेर बड़ जोईए छे पचाओ बड़नु सूत्र एफ इज इक्वल टू एम ए गोट इट यू आर करेक्ट पण ए नथी तमारी पासे एटले पहेला ए गोतवो पड़शे साहेब प्रवेग केम मळे बच्चा वाय उपरथी प्रवेग केम मळे यस बे वार विकलन करो एटले प्रवेग मळी जशे अने एना उपरथी तमने एफ मळी जशे। चालो तो करीए स्टार्ट पदार्थनी गति एम दळना पदार्थनी गति y इज इक्वल टू यूटी प्लस हाफ जीटी स्क्वेर यू एटले प्रारंभिक वेग। हाल तो v शू थे करो विकलन डायरेक्ट u प्लस वन हाफ जी टी स्क्वेर नु विकलन टू टी ओके अने ए शू थे समझी गया ने डायरेक्ट विकलन करू से ए एटले आचल पद जीरो जी टी नू टी प्रत्ये एक एटले थिया खाली जी एटले एनी किंमत जी। चालो तो पदार्थ पर लागतु बळ पदार्थ पर लागतु बळ एफ इज इक्वल टू एम ए एफ इज इक्वल टू एम जी। रेडी हवे आज एम जी छे एटले के गुरुत्वाकर्षी प्रवेग गुरुत्व प्रवेग ने लीधे लागतु बळ आने वजन बळ कहेवाय बीजा शब्दों में क्यू बळ कहेवाय वजन बळ एटले एम दळना पदार्थ उपर पृथ्वीना गुरुत्वाकर्षण ने लीधे केटलू बळ लागे एने कहेवाय वजन बळ एटले एम जी। रेडी चालो वधी आगळ હવે સ્વાધ્યાય ભાગી જાઓ સ્વાધ્યાય 5.1। ચાલો વેચો પેલા સરળતા ખાતર સંખ્યાકીય ગણતરીઓમાં જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો આવું બધા માટે છે બધા દાખલા માટે રેડી 5.1 નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખા બળના માન અને દિશા જણાવો ચોખા બળના માન અને દિશા मान अने दिशा चोखू बड़ केटू लागसे अने कई दिशा में लागसे आ बे वस्तु फाइन करवानी छे। पेलू चालो विचारी जवाब देजो अचल झड़प थी नीचे पड़ता वरसादना टीपा पर साइड में लखवानू छे अचल झड़प थी नीचे पड़ता वरसादना टीपा पर केटलू बोल लागे भाई अचल झड़प एटले वेगनु मूल्य अचल छे दिशा नीचे एटले वेग अचल थयो तो जवाब देशे के सर लागसे गुरुत्वाकर्षी बल लागे नो लागे वर्ड सांभळो न्या न्या वर्ड एवो लखेलो छे अचल झड़प थी नीचे पड़ता वरसादना टीपा पर अचल झड़प छे एटले वेगनु मूल्य अचल थयु दिशा नीचे तरफ छे एनो मतलब एवो थयो साहेब के प्रवेग जीरो थाय मतलब के पदार्थ पर लागतु परिणामी बल शून्य छे एटले पहेला मां आंसर आवशे शून्य। बी पानी पर तरता 10 ग्राम दड़ना बूच पर पानी पर एक 10 ग्राम दड़न बूच तरे छे तो बच्चा तरे छे एनो मतलब के बूच एम नम न्या पड़ेलू छे तो ई बूच ऊपर लागतु नेट फोर्स केटलू थाय हैं विचारो बूच ऊपर लागतु नेट फोर्स केटलू थाय एटले केटलाक स्टूडेंट्स एवुं कहेशे के सर जी जेटलू बळ लागे एम जी जेटलू 5.1 एनो बीजो હવે સપોઝ અહીંયા હું પાણી ડ્રો કરી દઉં તમને બરોબર અને અહીંયા ઓલું બૂચ રહેલું છે કે જે બૂચ ઉપર તરે છે હવે વિચારો બૂચ એમનેમ ત્યાં સ્થિર છે બચાવ તો તમને એમ લાગતું હોય કે સર નીચે એમજી લાગે છે હવે સાચી વાત છે તમે ખોટા નથી પણ જો એમજી લાગતું હોય તો આ નીચે જ આવવો જોઈએ ને જો એમજી લાગે છે તો એનો મતલબ નીચે તરફ જવો જોઈએ ને ન જ જાતો ત્યાં ત્યાં સ્થિર છે એનો મતલબ કે આ એમજી ને કોક અહીંયા બેલેન્સ કરવા વાળું ઉપર છે બેલેન્સ એટલે સંતુલિત કરવા વાળું જો અહીંયા એમજી લાગતું હોય તો નીચે જવું જોઈએ એમજી લાગે છે
તેમ છતાં નીચે નથી જતો એનો મતલબ ઉપર લાગે છે, ક્યુ બળ લાગે છે? ઉત્પ્લાવક બળ, કે જે ચેપ્ટર નંબર 10માં ચર્ચા કરશું આપણે. ઉત્પ્લાવક બળ કે જે વજન બળ ને ઉત્પ્લાવક બળ બેલેન્સ કરે છે એટલે તરે છે, તો એનો મતલબ શું થયો? આના ઉપરનો નેટ ફોર્સ ઝીરો થશે. કેટલો થશે આના ઉપર નેટ ફોર્સ? ઝીરો. રેડી? ચાલો પછી જોવો. એના પછી છે આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ પર. ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવતા હોય ને સ્થિર, એટલે સ્થિરનો કટકો છે ભાઈ, આ તો સ્થિર છે. તો યુક્તિપૂર્વક તમે સ્થિર રાખેલી પતંગ છે તો એ પતંગ ઉપર કેટલું બળ લાગશે? સ્થિર રાખેલી પતંગ છે, પોઈન્ટ ટુ બી નોટેડ, સ્થિર રાખેલી પતંગ છે, યસ, લાગતું પરિણામી બળ થશે શૂન્ય. ચાલો પછી ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાક ના અચળ વેગથી ગતિ કરતી કાર ઉપર, ખરબચડો રસ્તો છે એના ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી ના અચળ વેગથી ગતિ કરતી કાર. અચળ વેગથી ગતિ કરે છે સાહેબ કાર, અચળ વેગ એટલે પરિણામી બળ ઝીરો. યસ, પરિણામી બળની વાત છે. બળ તો લાગતું જ હોય, કારણ કે લીવર મારો તો જ ગાડી આગળ જાય, અમે ઘર્ષણ બળે લાગતું હોય, પણ એ બધા અચળ વેગથી ગતિ કરે છે, મતલબ દેર ઇઝ નો ચેન્જ ઇન ધ વેલોસિટી, સો ધ નેટ ફોર્સ એપ્લાઇડ ઓન ધેટ ઓબ્જેક્ટ ઇઝ ઝીરો, એટલે કે પરિણામી બળ શૂન્ય થશે. ચાલો પછી બધા દ્રવ્ય પદાર્થોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર, બધા દ્રવ્યોથી દૂર, આજુબાજુ એકે દ્રવ્યો જ નથી, વિદ્યુત ક્ષેત્ર નથી, ચુંબકીય ક્ષેત્ર નથી, અને એમાં એક ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન ગતિ કરે છે, કેટલું બળ લાગે? ઝીરો. કારણ ઇલેક્ટ્રોન ઉપર કોણ બળ લગાડી શકે? એક તો કોઈ દ્રવ્ય હોય તો લગાડી શકે, ક્યુ બળ, દ્રવ્ય ક્યુ બળ લગાડી શકે? ગુરુત્વાકર્ષી બળ. તો કહી તો દીધું છે આજુબાજુ કોઈ દ્રવ્ય જ નથી. બીજું લગાડી શકે વિદ્યુત બળ, કારણ કે ઇલેક્ટ્રોન પાસે ચાર્જ છે એટલે વિદ્યુત બળ લાગી શકે, આજુબાજુ કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. ત્રીજું લાગી શકે ચુંબકીય બળ, તો આજુબાજુ કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, મતલબ નથી દ્રવ્ય, નથી વિદ્યુત ક્ષેત્ર, નથી ચુંબકીય ક્ષેત્ર, તો બળ કેટલું થાય? ઝીરો. સિમ્પલ, પરિણામી બળ થશે ઝીરો. ચાલો પછી જોજો 5.2 સાંભળજો. 5.2 સારો છે, બહુ ઇઝી છે, જોકે તમને આવડી ગયો છે મોટાભાગના ને. તો 0.05 કેજી દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 0.05 કિલોગ્રામ દળની એક લખોટી છે અને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. ચોખા બળનું માન, માન એટલે મૂલ્ય, કેટલું મૂલ્ય બળ લાગશે અને કઈ દિશામાં જણાવશે, નીચે તરફ, નીચેના કિસ્સાઓમાં જણાવો. પેલું, તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન, ચાલો લખોટી ઉપરની તરફ ગતિ કરે ત્યારે બળ કઈ બાજુ લાગતું હોય? હાલો, આ કોમન સેન્સ વાળા પ્રશ્ન છે, બધાને આવડી ગયા છે, તેમ છતાં હું ચર્ચા કરું છું. ચાલો પેલું તમે બાજુમાં જ લખજો, આના કઈ સ્ટેપ નથી પાડવા, બરોબર? લખોટી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે, બચ્ચા વિચારો ઉપરની તરફ લખોટી જાતી હોય તો બળ કઈ બાજુ લાગે? ઓબ્વિયસ છે, નીચેની તરફ લાગતું હશે. કેટલું બળ? એમ જી, હમણાં ચર્ચા કરી, બરોબર? એટલે કેટલું બળ લાગે? એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી. એમની વેલ્યુ છે 0.05, જીની વેલ્યુ છે 10, એટલે 0.5 ન્યૂટન. કઈ દિશામાં? અધો દિશામાં. રેડી? આ પેલું. હવે બીજું, કેસ નંબર 2 માં, હાલો હવે કઈ બાજુ ગતિ કરે છે? તેની અધો દિશામાં ગતિ દરમિયાન, કોપી અધો દિશામાં ગતિ કરતો હોય તોય એમજી કઈ બાજુ લાગે? નીચે જ લાગે, એટલે કોપી આવશે. સિમ્પલ. ત્રીજું, તેની તે ક્ષણિક સ્થિર હોય, તે ઉચ્ચતમ બિંદુએ, તે ક્ષણિક સ્થિર હોય, હોય જ એક ઉપરના પોઈન્ટે, યાદ કરી લે, બધી ચર્ચા થઈ ગઈ છે, હવે ત્રીજું ચોથું ચેપ્ટર. તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત? અવારનો અવરોધ અવગણો, કાંઈ ફેર ન પડે બચ્ચાઓ, વિચારો જોઈ. ઉપરનો પોઈન્ટ ક્ષણિક સ્થિર હોય, આ સીમાં ક્ષણિક સ્થિર હોય, તો બચ્ચા એનો વેગ ઝીરો હોય, પણ આ જગ્યાએ પ્રવેગ તો પ્રેઝન્ટ જ હોય ચેપ્ટર નંબર 3, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી લાગતું જ હોય એના ઉપર,
હવે તમે એને 45 શું 30 કે મન થાય ખૂણે ફેંકો તો એ બચ્ચા એમજી શું લાગે, કારણ કે જી તો પ્રેઝન્ટ જ રહેવાનું છે અહીંયા. કોઈ પણ વેગે તમે ફેંકો, કોઈ પણ ખૂણાએ ફેંકો, જી પ્રેઝન્ટ હશે. જી પ્રેઝન્ટ હોય એટલે એમજી પ્રેઝન્ટ થાય છે. દરેક પોઈન્ટ ઉપર એમજી લાગતું હશે, દરેક પોઈન્ટ ઉપર એમજી લાગતું હશે. તો સિમ્પલ છે, એનો મતલબ શું થાય? આ જ આન્સર આવશે, કાંઈ ફેર નહીં પડે. લેડી દેર ઇઝ નો ચેન્જ, કાંઈ ચેન્જ નહીં થાય. ચાલો 5.3, નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. ચાલો, લાગતા બળનું માન અને દિશા. તમને એમ થશે કે સર આવા સહેલા સહેલા પ્રશ્ન, આવા સહેલા સહેલા પ્રશ્ન તમારું બેઝિક છે એ તાકાતવાળું બનાવે. શું બનાવે? તાકાતવાળું, બેઝિક બેઝિક છે એ તાકાતવાળું બનાવે તમારું. હાલો, ચલો પહેલું દળ છે 0.1 કિલોગ્રામ. સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, સ્થિર રહેલી ટ્રેન છે બારીમાંથી મૂકી દો, શું કેટલું બળ લાગે? એમ જી, સિમ્પલ છે. સ્થિર રહેલી બારીમાંથી એને પડી દો, કઈ બાજુ જાય? નીચે તરફ. કેટલું લાગશે? એમ જી. કેટલું બળ થશે બોલો? પહેલામાં ને બાજુમાં જ લખજો, કાંઈ ફરી આ લખવું નથી. એમ જી 0.1, જીની વેલ્યુ 10 છે, 0.01 છે, યસ 0.1 જ છે. ચાલો, એટલે 1 ન્યૂટન. કઈ દિશા? અધો દિશા. ચાલો બી, વોટ ઇઝ બી? 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. બચાવ, 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડતી હોય, હવે ગમે તેટલી ઝડપે દોડતી હોય, ગમે તે પ્રવેગથી દોડતી હોય, તમે એને જેવો બારીમાંથી મૂકી દો. સાહેબ, બારીમાંથી મૂકો એટલે તમારા હાથમાંથી જેવો કોન્ટેક્ટ જાય, લાસ્ટ જ સેશનમાં ચર્ચા કરી, પદાર્થને એના આગલા પ્રવેગની સ્મૃતિ રહેતી નથી, યાદ કરી લ્યો. તો જેવો તમે એને મૂકી દેશો એટલે તમારો તમારો પ્રવેગ હશે એ પ્રવેગ ભૂલી જશે. અને કયો પ્રવેગ લાગે? ગુરુત્વાકર્ષણનો પ્રવેગ લાગે, એટલે ડાયરેક્ટ નીચે તરફ પ્રવેગી ગતિ કરે. બળ કેટલું લાગશે? એમ જીત લાગે, કારણ કે ગુરુત્વાકર્ષી પ્રવેગ જ પ્રેઝન્ટ છે, એટલે લાગતું બળ કેટલું થાય? એમ જીત થાય, બરોબર ને? એટલે કેટલું આવશે પાછું? એ જ આવશે, કાંઈ ફેર ન પડે. વોટ અબાઉટ સી? ચાલો સી માટે શું થશે? 1 મીટર સ્ક્વેરથી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. અરે શું ફેર પડે? હમણાં ચર્ચા કરી કે પ્રવેગિત ગતિ કરતી ટ્રેન હોય એને તમે બારીમાંથી જેવો મૂકી દો, તમે જેવો મૂકો એટલે પ્રવેગ વયો ગયો. કયો પ્રવેગ ગયો? જે ટ્રેનનો પ્રવેગ હતો એ પ્રવેગ ભાગી ગયો, ટ્રેનનો પ્રવેગ વયો ગયો. હવે એને કયો પ્રવેગ આવી જશે? ગુરુત્વાકર્ષી પ્રવેગ. ગુરુત્વાકર્ષી પ્રવેગ પ્રમાણે ગતિ કરવા મળશે, સિમ્પલ વાત છે. રેડી? એટલે સીમાં પણ આન્સર આવશે સેમ, અધો દિશા. હવે ડી છે, ડી બાકી રાખજો, 2 થી 3 લીટી મૂકી દેજો, એ ચર્ચા કરશું, વાર છે હજી નથી આપણે ચાલ્યું. ઓકે, 5.3 અહીંયા પૂરો. ચલો, એના પછી તમને મેં કીધા હતા 5.5, 5.6, 5.7, 5.8 બધા થઈ જાય. હાલો, એક પછી એક કરતા જાય. 5.5 જુઓ. ચાલો, 15 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું બળ લાગે છે, અચળ બળ લાગે છે. પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? બચાવ, કેમ કરશો? પ્રારંભિક વેગ છે, દળ છે, બળ છે, અંતિમ વેગ ખબર છે, સમય જોઈએ છે, અચળ બળ છે. અચળ બળ તો પ્રવેગ અચળ, પ્રવેગ અચળ, પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સમય માંગો છે, પ્રવેગ મળી જાય તો કામ થઈ જાય.
वी इज इक्वल टू वी जीरो प्लस 80. यस, न्याथी तमारे करवू पड़से. चलो तो डेटा पहला आपणे लखी नाखीए. डेटा शुं आपेला छे बधा? आ बधी दाखली छे, दाखला नथी. हुं कहेवाय आने? दाखली कहेवाय. आ बधी दाखली छे नानी नानी. दाखला नंबर 5. प्रारंभिक 15 मीटर पर सेकंड, 20 किलोग्राम दळ, एक पदार्थ पर प्रति, એટલે હું માઇનસ લખું છું. માઇનસ કોના મનમાં? આને મેં ધન લીધા છે. પ્રતિપ્રવેગ ઉપજાવતું હશે એટલે માઇનસ. ઓકે, અટકાવવામાં એટલે અંતિમ વેગ ઝીરો થઈ ગયો. વોટ ઇઝ ધ એક્સલરેશન, સોરી વોટ ઇઝ ધ ટાઈમ ટુ સ્ટોપ ધ ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુને ઊભી રાખવા કેટલો સમય લાગશે? ચાલો તો સાહેબ સિમ્પલ વેથી સમ કરી શકો છો તમે. તમારે ટી જોતો હોય તો સૂત્ર તમે મૂકશો વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ 80, પણ તમારી પાસે એ નથી એટલે સૌથી પહેલાં એ મેળવી લ્યો. એ મળી જાય એટલે તમારું કામ પૂરું થઈ જાય. ચાલો જોજો, પદાર્થનો પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ, એફ માઇનસ 50, એમ 20, માઇનસ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દેટ ઇઝ એ માઇનસ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એ. હાલો હવે સમય જોઈએ છે તો હવે પદાર્થને અટકાવવા માટે લાગતો સમય ટી હોય તો, પદાર્થને અટકાવવા માટે લાગતો સમય ટી હોય તો વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ 80. અંતિમ વેગ છે આ છે, પ્રવેગ સોરી પ્રવેગ પણ મળી ગયો છે, સમય તમારે ગોતી લેવાનો છે. હાલો હું જ ગોતી દઉં. 0 15 માઇનસ 18 ઇન્ટુ ટી, કરો કેલ્ક્યુલેશન, 25 6 150 સેકન્ડ આન્સર આવશે. વોટ ઇઝ આન્સર? 6 સેકન્ડ. ડન. ચાલો પછી એના પછીનો જ, કાંઈ નથી એના પછીનામાં. હાલો એના પછીનો શું છે? 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળબળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, બળનું માન અને દિશા જણાવો. બચાવ, 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે 5.6. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળબળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં, એટલે પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ છે, 25 સેકન્ડમાં એટલે સમયગાળો આપેલો છે, 3.5 મીટર પર સેકન્ડ કરે છે, અંતિમ વેગ આપેલો છે. તમારે સાહેબ ગતિની દિશા બદલાતી નથી, તમારે બળનું માન અને દિશા જણાવવાની છે. બચાવ, 2 મીટર પર સેકન્ડથી 3.5 મીટર પર સેકન્ડ થયું છે એનો મતલબ શું છે? એનો વેગ વધ્યો છે. અને વેગ વધ્યો હોય તો ઓબ્વિયસ વાત છે કે વેગ વધે છે એનો મતલબ એવો થાય કે બળની દિશા વેગની દિશામાં જ હોય, સાહેબ તો જ વધે. ઓકે, તો માન જોઈએ છે, માન કેવી રીતે મળશે? ફાધર ઇક્વલ ટુ માં, પણ તમારી પાસે એ નથી તો પહેલાં એ ગોતી લે એટલે તમારું કામ થઈ જાય. તો એ આપણે હવે અહીંથી ગોતી શકીએ ને? બચાવ, વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો, ત્યાંથી પણ ગોતી શકાય. તો આપણે એ કરીએ, વધારે ઇઝી બનશે ને, વધારે તમે ઝડપથી કરી શકશો. બરાબર, તો ત્યાંથી કરીએ આપણે, બીજી મેથડ એથી કરીએ. નકર બાકી આ મેથડ તો છે જ. આ રહ્યું વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ 80, કારણ કે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, બધા ડેટા પડેલા જ છે તમારી પાસે. દાખલા નંબર 6, એમ કેટલો છે? તો કે એમ છે 3 કિલોગ્રામ પદાર્થ, 3 કિલોગ્રામ પદાર્થ 2 મીટર પર સેકન્ડ, 25 સેકન્ડમાં 3.5. ઓકે, 3 કિલોગ્રામ પદાર્થ 2 મીટર પર સેકન્ડ, 25 સેકન્ડમાં 3.5 મીટર પર સેકન્ડ થાય છે, તો વોટ ઇઝ ધ એફ? એફની વેલ્યુ શું થશે? ચાલો તો પહેલાં આપણે પ્રવેગ ગોતવો પડશે. પદાર્થનો પ્રવેગ ચાલો કેમ મળશે બોલો? એ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી ઝીરો અપોન ટી, કરી શકાય ને? વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો ડાયરેક્ટ.
चलो वी छे 3.5 आ 0.5 छो माइनस 2 ना छेद में 25 1.5 भागा 25 એટલે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હાલો તો હવે બળ મળી જાય પદાર્થ પર લાગતું બળ F is equal to ma. M કેટલા છે 3 એ છે 0.06 એટલે 0.18 ન્યૂટન અને આ બળ કઈ દિશામાં લાગે આ બળ ગતિની દિશામાં લાગશે આ બળ v ની દિશામાં લાગે ચાલો એટલે આ બળ કઈ દિશામાં લાગશે v ની દિશામાં પૂરું થઈ ગયું હાલો પછી 5.7 સારો સમજે 5.7 એટલે કે લાંબુ કાટ લેવાનું નથી હવે વેક્ટરનો ઉપયોગ ચાલુ થશે What is the importance of the vector that you will learn? चलो पण एक काम करिए 5.7 करिए ई पहला आपने 5.8 पूरो करी नाखिए चलो जोवो पहला 5.7 पूरो करिए पहला 5.8 कर नाखिए 5.8 छे सांभळ जो 36 किलोमीटर प्रति कलाक नी झड़प थी वाहन चलाव तो एक ड्राइवर रस्ता वच्चे एक बाळक ने उभेलू जोवे छे अचानक आवी गयो साहेब આપણો લા માર્જિન લઈ આવ્યા યાદ કરો બરોબર જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે 4 સેકન્ડમાં સ્થિર થઈ જવું જોઈએ સાહેબ સમય આપી દીધો છે પ્રારંભિક વેગ છે સ્થિર થવાનું છે અંતિમ વેગ છે ચાલો વાંચો આગળ તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે કેટલું બળ લગાડવું પડશે સાહેબ ત્યારે વાહન ઊભું રહે બરોબર ચાલો બીજી વસ્તુ વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે તો શું ખાલી વાહનને ઊભું રાખવાનું છે નહીં ડ્રાઈવરને ઊભો રાખવો પડે કારણ કે વાહન ઊભું એટલે ડ્રાઈવર એની મેળે સાથે ઊભો રહેશે ચાલો તો ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે શું શું છે બચાવ બહુ ઈઝી સમ થઈ ગયો કે નો સમજાણો પ્રારંભિક 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક બસ જાય છે વચ્ચે બાળક આવી ગયું છે અહીંયા બાળક છે આ બસ જાય છે હવે આ ડ્રાઈવર એવું વિચારે છે કે આ 4 સેકન્ડમાં ઊભી રહી જવી જોઈએ એટલે તમને સમય આપી દીધો પ્રારંભિક વેગ દઈ દીધો ઊભો રહેવા માટે અંતિમ વેગ દઈ દીધો અંતિમ વેગ પ્રારંભિક વેગ સમય તમારે બળ જોઈએ છે થઈ જ જાય ને સાહેબ ચાલો ક્યાંથી કરશું દાખલા નંબર 5.8 5.8 દાખલા નંબર માસ ઓફ બસ 400 કેજી માસ ઓફ ડ્રાઈવર 65 કેજી ચાલો પ્રારંભિક વેગ છે 36 ગુણ્યા 5/18 એટલે 10 મીટર પર સેકન્ડ સમયગાળો છે 4 સેકન્ડ અંતિમ વેગ છે 0 તમારે જોઈએ છે અવરોધક બળ હાલો તો અવરોધક બળ કેમ મળશે ફાધર ઇઝ ઇક્વલ ટુ મા પણ એ નથી હાલો હવે એના કરતા સ્ટેપ નાનકડું કરીએ ચાલો તંત્ર તંત્ર એટલે કોણ તો કે બસ પ્લસ ડ્રાઈવર પર લાગતું અવરોધક બળ F ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું લેવું પડશે એમ બી પ્લસ એમ ડી ઇન્ટુ એ ચાલો એમ બી પ્લસ એમ ડી એ કેટલા થશે વી માઇનસ વી ઝીરો અપોન ટી રેડી વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો ચાલો એમ બી 400 વત્તા 65 વી અંતિમ વેગ 0 છે પ્રારંભિક વેગ 10 છે ના છેદમાં 4 ચાલો એટલે વ્યવહારે જે થાય એ પ્રમાણે ગોતી લેજો માઇનસ આવશે માઇનસ સૂચવે છે અવરોધક બળ રેડી આ 5.8 કાંઈ નહોતું દાખલા નંબર 7 સારો છે આવડી જાય પણ જોઈએ આપણે જોવો દાખલા નંબર 7 છે 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન
लागे छे पदार्थ ना प्रवेग नु मान अने दिशा जणावो। चालो साव इजी छे साहेब, आ एम बराबर 5 किलोग्राम दळ। हवे पहला हुं पिक्चर ड्रॉ करूं एटले एनी मेळे समजाई जशे तमने। अहीं एक पदार्थ रहेलो छे अने उपर परस्पर लंब बे बड़ो लागे छे साहेब, तो हुं थाय बच्चाओ? एक बड़ आम लागे छे मानी लियो, आ एफ वन कही दियो, एक बड़ आम लागे छे मानी लियो, एफ टू कही दियो, आ बे एकबीजाने लंब छे, तो लाव टोटल फोर्स केटलू थाय? परिणामी बड़ा थाय। चौथु चेप्टर हवे याद करो, हालो, दिस इज द नेट फोर्स। અને જે બાજુ ફોર્સ હોય એ જ બાજુ એક્સેલરેશન, એટલે આ જ એક્સેલરેશનની ડિરેક્શન થાય, હા કે ના? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, કેટલાનો ખૂણો? નથ ખબર થીટા, એ થીટા ગોતતા આવડે છે, કારણ કે આ એફ ટુ, આ એફ ટુ જ છે। હાલો શું થશે? પદાર્થ પર લાગતું, હવે પહેલાં એફ વન એફ ટુની વેલ્યુ લઈ લઈને, એક જ મિનિટ, શું છે એફ વન? હાલો પહેલાં 8 ન્યૂટન, એટલે આને 8 ન્યૂટન લઈને, આને 6 લઈ લઈ, આને 6 નાને 8 લ્યો, આને 6 નાને 8 લ્યો, તો કંઈ ફેર નહીં પડે, દિશા ફેર પડે, બાકી ફેર નહીં પડે, પ્રવેગનું મૂલ્ય એ નહીં રહે। ચાલો એટલે એફ વન શું લઈશું આપણે? એફ વન 8 ન્યૂટન, પણ 8 i² ન્યૂટન, એફ ટુ 6 ન્યૂટન, 6 j² ન્યૂટન। ચાલો તો પદાર્થ પર લાગતું કુલ બળ, લાગતું કુલ બળ એફ ઇઝ ઇક્વલ ટુ એફ વન પ્લસ એફ ટુ, શું કામ મૂંઝાવ છો? હાલો હવે મોડ એફ જોઈએ છે ને, કારણ કે મૂલ્ય જોઈએ છે, અંડર રૂટ એફ વન સ્ક્વેર પ્લસ એફ ટુ સ્ક્વેર। બચાવવા ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ, કાંઈ વાંધો નહીં મૂંઝાવમાં। મોડ એફ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? એમ એ અંડર રૂટ એફ વન સ્ક્વેર પ્લસ એફ ટુ સ્ક્વેર। વોટ ઇઝ એ? અંડર રૂટ, હવે વેલ્યુ મૂકી દો, એફ વન એટલે 8² વત્તા 6² ના છેદમાં એમ કેટલા છે? એમ છે 5, એટલે 8² 64, 6² 36, 36 ને 64 100, 100 નું વર્ગમૂળ 10, 10 ભાગ્યા 5 એટલે 2। એમ જા કે માથેથી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર। 64 + 36 100, 100 નું વર્ગમૂળ 10, 10 ભાગ્યા 5 એટલે 2, એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એનું મૂલ્ય મળી ગયું। હવે દિશા, તો એની દિશા કોની દિશામાં હોય? બળની દિશામાં જ હોય સાહેબ, એની દિશા એફ ની દિશામાં જ હોય। એની દિશા એફ ની દિશામાં જ હોય, હાલો તો એફ ની દિશા જોઈએ છે સાહેબ, કેમ મળે? હાલો સદિશ ની દિશા ટેન થીટા યાદ કરો, દિશા એટલે ખૂણો, થીટા બરાબર ટેન ઇન્વર્સ સાબા, સાબા એફ ટુ, પાબા એફ વન। હાલો હમણાં જૂનું જાણીતું આવશે, એફ ટુ, એફ ટુ 6, એફ વન 8, 3² 4 હાલો 10 ની કિંમત 3 ના છેદમાં 4 ક્યારે થાય? 37 ડિગ્રી સાહેબ, યાદ કરો, ફરીથી એકવાર સમજાવું, આ ચોથી વાર ડ્રો કરતો હોઈશું। 3 4 5 નો ત્રિકોણ, આ થીટા 3 4 અને 5, તો આ 37 ડિગ્રી થાય અને 53 ડિગ્રી થાય, યાદ કરી લ્યો ભાઈ, બરોબર? એટલે 3 ના છેદમાં 4 37 ડિગ્રી। હવે જો સાંભળો, જો તમે એફ વનની કિંમત 6 લીધી હોત અને એફ ટુ 8 લીધા હોત, તો 8 ના છેદમાં 6 આવત, તો 4 ના છેદમાં 3, તો 53 ડિગ્રી આવત, બીજો કાંઈ ફેર પડ્યો નહીં। રેડી? ચાલો હવે જી ઘણી બધી ચર્ચા કરવી છે, મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં, ટાટા બબાઈ સિયા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ઓકે ડન, સરસ, ચાલો।